તો સૌથી પહેલાં તો બધાને છે ને હેપી ટીચર્સ ડે. આજે છે ટીચર્સ ડે. જો કાંટાવાળું રીંગણું આવું થયું અને એક બીજું હતું ને તો જો બળી ગયું. અને જેને છે ને કાલે થોડોક તાવ આવી ગયો હતો તો એને એ કે મારે દાલ ફ્રાય, ભાત, પછી ભરેલા મસ્ત મજાના કારેલા મારા ફેવરિટ છે. સાંજ થઈ ગઈ છે અને ચાલો ગરબામાં, ગરબા પ્રેક્ટિસમાં. કૃષ્ણ કેમ છો? બધા મજામાં જશો? તો સૌથી પહેલાં તો બધાને છે ને હેપી ટીચર્સ ડે. આજે છે ટીચર્સ ડે. અને આજ તો અમારો કેવિન રહ્યો છે ટીચર્સ ડેમાં, તો ટીચર બનીને ગયો છે. એટલે આજે વહેલા વયા ગયા છોકરાઓ, એ કે મારે વહેલા જવું છે, તો ફટાફટ તૈયાર થઈ અને ગયા છે. અને આજ તો 10 વાગે છૂટી જશે, કે 3 જ પીરિયડ ભણાવવાના છે એટલે છૂટી જશે. હમણાં આવતા રહેશે. પહેલી વખત કેવિન ટીચર બન્યો છે, એટલું સારું, બધું કરતું જ રહેવાનું. અને હાલો હવે ચા નાસ્તો કરવો છે, તો ચા નાસ્તો બનાવી નાખી. અને આજ પાછું જો વાતાવરણ થયું છે વરસાદનું મસ્ત. અને આ જો રીંગણું કેવું થયું ને જો બતાવો. જો કાંટાવાળું રીંગણું આવું થયું અને એક બીજું હતું ને તો જો બળી ગયું. હજી મને એમ લાગે છે કે શિયાળો આવશે ને ત્યારે આમાં સારા રીંગણા થશે, ત્યાં સુધી તો આવું જ થવાનું છે. અને આમાં એ જોવો તો કદાચ કીડી થઈ ગઈ છે. અને એક જ થયું છે, એકમાં તો શું બનાવીએ. આમાં મરચી સરસ આવી છે. હવે આમાં જો ક્યાંક ક્યાંક ફૂલ થશે અને શિયાળો આવશે ને તો આખું ભરાઈ જશે. જો ઘણાય થયા છે આજ તો. એનો કલર જ સરસ છે, એકદમ પર્પલ. ચાલો ચા નાસ્તો બનાવવું અને ચા નાસ્તો કરી લઈએ, પછી રેગ્યુલર કામ કરવું છે. અને આજે તો બહારના ઘણા કામ કરવાના છે, ફટાફટ ફ્રી થઈ જાઓ. ઘરનું બધું કામ પતી ગયું, પછી વિડીયો એડિટ કરી લીધો અને છોકરાઓ આવી ગયા ઘરે. અને હવે કરવાની છે રસોઈ. અને જેને છે ને કાલે થોડોક તાવ આવી ગયો હતો તો એને એ કે મારે કડવું મોટો થઈ ગયું તો મને કાંઈક મજા આવે એવું બનાવી દે. મેં તારે શું જમવું છે? એ કે દાલ ફ્રાય અને ભાત. તો કીધું ચલો દાલ ફ્રાય ભાત. અને અમારે ત્રણેય માટે ભરેલા કારેલા કરવા છે. કાલે સરસ કારેલા લીધા હતા, બધું કારેલાનું શાક કરી નાખી. ભરેલા જેની કારેલા નથી ખાતી, અમે 3 જ ખાઈ છે, તો એની માટે દાલ ફ્રાય ને ભાત એ ખાશે. એમ છે ને તાવ આવી ગયો તો ક્યારની કે મને કંઈક તીખું ખાવું છે, તીખું ખાવું છે એમ કરે છે. તો ચાલ તો દાલ ફ્રાય કરી દઉં. અને પછી હું ગઈ હતી દવાખાને બધું કામ કરીને, કેવી ના એટલે મને લઈ ગયો હતો. અહીંયા છે ને અહીંયા થોડુંક ઓલું થઈ ગયું છે કે મોઠું ખોલું ને તો અહીંયા જાણે આમ ચીરો પડી જતો હોય ને એવું થાય છે, બળે છે. એટલે પછી ડૉક્ટર કે તમને છે ને તાવ આવી ગયો હોય પણ ખબર ન હોય કે એટલે કે તાવ આવી જાય ને તો એ થાય આવું કે એટલે એનું થયું છે, બીજું કાંઈ નથી. કે 2 દિવસની દવા આપી અને કે મટી જશે 2 દિવસમાં. એટલે એ દવા લઈને આવ્યા અને બસ હવે રસોઈ કરવી છે. તો હાલો કરી લઈ રસોઈ. હજીવાડા ભાઈ આવ્યા છે તો કંઈક લેતી આવું. અને આજે કેવિન ટીચર બન્યો હતો, ટીચર્સ ડે છે તો એના ફોટો પાડ્યા છે એના સરે, એ તમારી સાથે શેર કરીશું. એને કીધું વિડીયો કાંઈ ઉતાર્યો છે તો કંઈ ખબર નથી, વિડીયો તો નહીં ઉતાર્યો હોય કે, પણ ફોટા પાડ્યા હતા ને તો કે મને મોકલા છે તો આપણે તમારી સાથે શેર કરીશું, જોજો. કારેલા બાફી લીધા છે તો હવે મસાલો તૈયાર કરવાનો છે. તો શિંગદાણાનો પક્કો નાખશો, થોડોક શિંગદાણા શેકી લીધા છે. અને આમાં લસણ ખાંડ્યું છે, એમાં જ મીઠું નાખી દીધું છે. અને વઘાર માટે ડુંગળી કોથમી છે. અને આ છે આપણે દાળ તૈયાર થઈ ગઈ છે. આપણે પંચરત્ન દાળ આવે ને 5-6 જાતની દાળ મિક્સ એ બનાવી છે. ભાતે થઈ ગયા, બસ હવે કારેલા વઘારીએ પછી રોટલી કરો. કારેલાનો મસાલો બનાવી લઈ પેલા. Thank you.
હાલો જમવા, જો જમવાનું તૈયાર થઈ ગયું છે. દાલ ફ્રાય, ભાત, પછી ભરેલા મસ્ત મજાના કારેલા, મારા ફેવરિટ છે, રોટલી, સલાડ અને છાશ, એટલું જમવાનું છે. અને કારેલા માટેની આજે એક છે ને બહુ સરસ ટીપ્સનો વિડીયો બનાવ્યો છે, પણ એ હવે આગળના પછીના વિડીયોમાં આવશે. કારેલા કડવા ન થાય એના માટે શું કરવું. અને હાલો જમવા, જેની ફરમાઈશ હતી આજે, એને થોડું તાવ જેવું હતું ને એટલે દાલ ફ્રાય ખાવાની, એને જમી લીધું. સારો હવે આપણે જમી લઈએ. તો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો પાછો, આજે આવું જ છે, થોડી થોડી વારે વરસાદ આવે પાછો બંધ થઈ જાય, અત્યારે પાછો જોરદાર ચાલુ થયો છે. સાંજ થઈ ગઈ છે અને ચાલો ગરબામાં, ગરબા પ્રેક્ટિસમાં જેને તૈયાર થઈ ગઈ છે એને બહુ જ અરબ, જલ્દી શીખી જાય, જલ્દી જાઓ. સારો છે એ પ્રેક્ટિસમાં એનો વારો હજી ન હોય, હજી નાની છોકરીઓનો જ વારો હોય. ચાલો, બપોરનો વરસાદ હતો પણ અત્યારે જ બંધ થઈ ગયો, એટલે જવાનું તો છે. પીલો હા, પાછું પાણી ભરાઈ ગયું છે અને હજી તો અંધારેલો જ છે. હમણાં પાછું આવશે તો ફરે આવવું પડશે. હાલ આવું. ગરબા પ્રેક્ટિસમાંથી આવતા રહ્યા અને આવીને પાછી રસોઈ કરી, ઘટીને ખીચડી બનાવી અને કેવિનના પપ્પાની રાહ જોઈ છે. આજ તો જો હજીનું આવ્યા, સવા નવ થવા આવ્યા, ફોન કર્યો તો કે હવે આવું જ છું, આવું જ છું એમ કરે તો રાહ જોઈને બેઠા છે. તો બસ આવે એટલે જમવા બેસી જાય. બહુ મોડું થઈ ગયું, આજે બપોરે સાથે જમતા નહોતું એટલે સાંજે પછી સાથે જ જમીએ જ્યારે આવે ને ત્યારે. કેવિનના પપ્પા આવી ગયા, બહુ મોડા આવ્યા, આજે 9:30 છે કહેવા, અને પછી બધા જમ્યા અને અત્યારે થઈ ગયા 10:45. આવ્યા પછી જમ્યા, વાસણ ધોયા, પોતું કર્યું અને અત્યારે ફ્રી થઈ, હવે 10:45 થઈ ગયા એટલે ઘણું બધું મોડું થઈ ગયું. આજ તો આજે એમને કામ વધારે હશે તો મોડું થઈ ગયું. અને કમેન્ટના જવાબે પછી રેગ્યુલર નથી અપાતા, કેમકે જો આટલું મોડું થઈ ગયું હવે વિડીયો એડિટ કરું કે કમેન્ટના જવાબ આપું, બે કામ ભેગા થાય એવું થાય. અને એમાંય હવે આ જેનીને ગરબાની પ્રેક્ટિસમાં રોડ લઈને જવાનું થાય ને એટલે ઘણું બધું કામ વધી જાય, કેમકે ત્યારે હું જે મારું કામ કરતી હોય વિડીયોનું એ બધું ન થાય. એટલે હમણાં હવે આવું જ રહેશે અને કમેન્ટના જવાબ તો હું બે ત્રણ દિવસે એકસાથે બધા ભેગા આપતી જઈશ. એટલે ઘણા એને એમ થતું હશે કમેન્ટના જવાબ નથી આપતા, પણ પહોંચ્યાતું નથી એવું થાય છે. ઘરનું કામ બધું, વિડીયોનું કામ, છોકરાઓનું આવું કંઈક બહાર જ આવવાનું, પાછા આ જો અત્યારે જમવાનું બધું મોડું થયું તો કામ એ બધું મોડું થયું એટલે આવું થાય છે. અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.